ચાલો છેલ્લા લેક્ચરમાં આપણે દાખલાઓ ગણ્યા હતા, બરાબર છે? ઉદાહરણ 9.9 અને એ સિવાયના સ્વાધ્યાયના દાખલા ગણ્યા હતા. ત્યાર પછી આગળનો ખૂબ જ મહત્વનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પાર્શ્વ અથવા તો એને ત્રિકોણીય પ્રિઝમ કહેવામાં આવે છે. એવા પ્રિઝમ માટે પ્રિઝમનું સમીકરણ, પ્રિઝમનું સમીકરણ એટલે આ સાબિત કરવાનું છે અથવા તો આને આપણે મેળવવાનું છે. ડાયરેક્ટ પણ પૂછે આ સૂત્ર સાબિત કરો અથવા તો પ્રિઝમનું સમીકરણ મેળવો. એ વત્તા ડેલ્ટા બરાબર આઈ પ્લસ ઈ. એ કોને કહેવાય, ડેલ્ટા કોને કહેવાય, આઈ અને ઈ કોને કહેવાય, બધું આપણે જોતા જઈએ. આ ગયા વખતની માર્ચની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર છે? ચાલો જોતા જઈએ આપણે. ચાલો એક પાર્શ્વ ત્રિકોણીય પ્રિઝમ કીધો છે, ત્રિકોણીય પ્રિઝમ આપણે દોરી નાખી. ચાલો આ પ્રિઝમને નામ આપી દઈ એ બી અને સી પ્રિઝમ, બરાબર છે? આ પ્રિઝમ રહ્યો એ આવી રીતે છે, અંદરની સાઈડ છે હજી બીજો ભાગ, બરાબર છે? આપણે માત્ર આ બાજુનો ભાગ જ દર્શાવેલો છે. આ પ્રિઝમ માટે આપણે આવું સમીકરણ સાબિત કરવાનું છે, બરાબર? સમજો તો પહેલાં આપણે કોઈ કિરણને આપાત કરી, જો આ પ્રિઝમનું જે આ દ્રવ્ય છે પોતાનું, એ દ્રવ્યનું વક્રી ભવનાંકને આપણે કહી દઈએ છીએ ઈટા ટુ, બહારનું જે વક્રી ભવનાંક છે એને કહી દઈએ ઈટા વન. ચાલો કોઈ કિરણને હું અહીંયા આપાત કરું છું, આપાત કિરણ, અને નામ આપી દઈ પી ક્યુ, બરાબર છે? આ ક્યુ. તો આ સપાટીને લંબ દોરો, આ સપાટીને લંબ આ રીતે થાય, આ સપાટીને લંબ કઈ રીતે થશે? આ રીતે. આ લંબ છે, સપાટીને દોરેલો લંબ. લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો આપાત કોણ, એ આપાત કોણને આપણે આઈ વડે દર્શાવશું. એટલે આ આઈ શું છે? તો કે આ એ બી સપાટી માટેનો આપાત કોણ. કિરણ ખરેખર આમ જાતું હતું, પરંતુ આમ જશે નહીં. કેમ નહીં જાય કયો, તો કેમ નહીં જાય? કારણ કે એ માધ્યમ બદલાઈ ગયું. માધ્યમ બદલાય એટલે કિરણ વાંકું વળી જાય. કઈ તરફ વાંકું વળે? તો મેં તમને કીધું હતું, પ્રિઝમ હોય કે લેન્સ હોય, પાયા તરફ વાંકું વાળવાનું, પાયા તરફ, બરાબર છે? અથવા તો ચાલો આપણે કાયદેસર સમજીએ, પાતળામાંથી ઘટમાં જાય, પાતળામાંથી ઘટમાં તો લંબ તરફ વાંકું વળે, લંબ આ બાજુ છે એટલે કિરણ આમ વાંકું વળે. અથવા તો તમે ડાયરેક્ટ વિચારો પાયા તરફ વાંકું વળે, તો જો આમે પાયા તરફ વાંકું વાળી નહીં. આ વક્રીભૂત કિરણ ક્યુઆર કિરણ એ બી સપાટી માટે વક્રીભૂત કિરણ થાય. વક્રીભૂત કિરણ અને લંબ, લંબ આ છે, વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો, વક્રીભૂત કોણ, એને હું આર વન વડે દર્શાવું છું. આર વન, કમ્પ્લેટ, ક્લિયર થયું? ચાલો ફરીવાર, આ ક્યુઆર કિરણ એ સી સપાટી માટે આપાત કિરણ કહેવાય. એ સી સપાટી ઉપર આ ક્યુઆર કિરણ આપાત થાય છે. તો એ સી સપાટીને લંબ દોરો. ચાલો એ સી સપાટી માટે લંબ દોરું છું, એ સી સપાટી માટે. આ લંબ, લંબ આગળ જતા હશે જ્યાં જતા હોય અહીંયા, બરાબર છે? લંબ આ છે, લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો આપાત કોણ, એને હું આર ટુ કહી દઉં. એ સી સપાટી માટે આર ટુ આપાત કોણ, એ બી સપાટી માટે આપાત કોણ આઈ, એ બી સપાટી માટે વક્રીભૂત કોણ આર વન. જો ખાસ સમજો, આ સમજવા જેવી બાબત છે. બીજી બાબત, એ બી સપાટી માટે વિચલન કોણ કેને કહેવાય? જો વિચલન કોણનો અર્થ શું થાય, વિચલન કોણ એટલે મૂળ માર્ગથી જેટલું વાંકું વળે એને વિચલન કોણ કહેવાય. હું એ બી સપાટીની વાત કરું તો એ બી સપાટી માટે મૂળ માર્ગ આ હતો, આ અહીંયાથી કિરણ આટલું વાંકું વળ્યું, આટલું, તો આટલાને હું વિચલન કોણ કહી દઉં. પહેલી વખત છે એટલે ડેલ્ટા વન, ડેલ્ટા વન, અર્થ સમજાણો. ચાલો ત્યાર પછી બીજી સપાટી, કિરણ આ રસ્તામાં આ રીતે તો જાતું હતું, આ રીતે સીધું જાતું હતું, નહીં જાય. કેમ નહીં જાય? ઘટમાંથી પાતળામાં, માધ્યમ બદલાઈ ગયું, માધ્યમ બદલાણું, ઘટમાંથી પાતળામાં તો લંબ તરફ, લંબ દોરો તો લંબ આ છે, ઘટમાંથી પાતળામાં જાય તો લંબ તરફ જાય, લંબથી દૂર જાય ભાઈ, ઘટમાંથી પાતળામાં લંબથી દૂર એટલે લંબ આ છે એટલે આમ નહીં જાય, આમ તરફ માંકવું પડશે. અથવા તો મેં તમને કીધું હતું, પ્રિઝમ હોય કે લેન્સ હોય, પાયા તરફ માંકું વાળતું, ગમે તે માધ્યમમાંથી ગમે તે મજા, પાયા તરફ, પાયો નીચે તરફ છે એટલે આ નીચે તરફ માંકું વાળ્યું કિરણને, આ આર એસ કિરણ. આ સમગ્ર માધ્યમમાંથી બહાર નીકળી ગયું એટલે આપણે આને નિર્ગમન કિરણ કહી શકીએ,
अथवा तो वक्रीभूत किरण पण कहेवाय, केम वाकू वळेलू छे। क्लियर थई गई आटली बाबत। चलो आ सपाटी माटे आपणे डेल्टा 2 જોઈએ। मूळ रस्तो आ हतो, मूळ रस्तो आ हतो, अहींयाथी आटलू वाकू वळ्यू, आटलू वाकू वळ्यू एटले आ थाय विचलन कोण डेल्टा 2। बीजी वार वाकू वळ्यू एटले डेल्टा, मूळ रस्तो आ हतो किरणनो, अहींया अहींयाथी आटलू वाकू वळ्यू एटले डेल्टा 2। बीजू लंब, लंबा छे अने वक्रीभूत किरण पण कहेवाय, निर्गमन किरण पण कहेवाय। निर्गमन अने वक्रीभूत, निर्गमन शब्द क्यारे वपराय तो के मैं तमने कीधुं समग्र माध्यममांथी ज्यारे बहार निकले तो निर्गमन। वक्रीभूत तो कहेवाय, अहींयाथी आ वाकू पण वळेलू छे एटले वक्रीभूत किरण पण कहेवाय, बराबर छे। परंतु आपणे निर्गमन शब्द वापरीशुं। निर्गमन किरण अने लंब वच्चेनो खूणो, लंब अने निर्गमन वच्चेनो खूणो निर्गमन कोण ई वडे दर्शावशे, ई एटले निर्गमन कोण। क्लियर थई गई आकृति? खास आकृति तमने आवडवी जोईए, आटली आकृति आवडे तो तमने फटाफट एनु सोल्यूशन करता आवडे। काई नथी, किरण ने आपात करो एटले लंब दोरता जाओ। आपात कोण, विचलन कोण ने वक्रीभूत कोण, त्रण वस्तु दर्शावानी छे तमारे बन्ने सपाटी माटे, एटले तमारू संपूर्ण आकृति आनी अंदर आवी जाय। क्लियर थई गयुं? चलो आकृतिनुं वर्णन तमारी जाते। आकृतिमां एक पी क्यू किरण आई जेटला खूणे आपात थाय छे अने ए बी सपाटी माटे आर वन जेटला वक्रीभूत खूणे वक्रीभवन पामे छे अने डेल्टा वन जेटलो विचलन कोण बनावे छे। चलो एसी सपाटी माटे आर टू जेटला आपात कोणे किरण आपात थाय छे अने डेल्टा टू जेटला विचलन कोणे विचलन पामे छे अने आर एस किरण निर्गमन किरण बने छे अने अहींया निर्गमन कोण ई जेटलो छे पूरु। चलो हवे आपणे आवुं समीकरण साबित करवानुं छे, एना माटे पहेला आपणे जोईए। जो तो चतुष्कोण ए क्यू आ बिंदुनुं नाम आप दो, एल नाम आप दो, ए क्यू एल आर चतुष्कोण छे। जो तो चतुष्कोण ए क्यू एल आर मां चतुष्कोण होय तो चतुष्कोणना चारेय खूणा आ बधाय खूणाओ छे। चतुष्कोणना चारेय खूणानो सरवाळो केटलो थाय? 360, बराबर छे। चलो तो खूणो ए, खूणो ए वत्ता, अथवा माप खूणो लखो तो पण चाले, खूणो ए वत्ता खूणो क्यू। खूणो क्यू एटले आ ए क्यू एल आर नी वात छे एटले खूणो आ थाय, आ 90 थाय। जो तो आ लंब छे ए क्यू एल एटले आ लंब थयो 90 થશે। पछी एल आ खूणो एल वत्ता खूणो एल वत्ता आर, आर खूणो आ आवशे आर 90 થાય। જો લંબ છે લંબ 90 ખૂણો આર બરાબર 360 ડિગ્રી। ખૂણો લખો તો પણ ચાલે, ખૂણો ન લખો માત્ર એ માત્ર ક્યુ એમ લખો તો પણ ચાલે, બરાબર। ખૂણા એને હું એ કહી દઉં, ખૂણો ક્યુ 90 ડિગ્રી છે। ચાલો ખૂણો એલ, આ નથી ખબર હો આ કેટલો છે, આ 90 થાય એવું ફરજિયાત ન હોય, એ ખૂણો એલ એમ એલ રાખો। ખૂણો આર, ખૂણો આર 90 ડિગ્રી થાય બરાબર 360 ડિગ્રી। ચાલો આપી દઈએ સમીકરણ, એ પ્લસ એલ બરાબર એ પ્લસ એલ 90 90 180 180 પ્લસ 180 આ બાજુ જ્યાં માઇનસ 180 360 માઇનસ 180 એટલે 180 ડિગ્રી। સમીકરણ એક, આ અર્થ સમજાણો। બીજી બાબત એ ખબર પડી ગઈ, આઈ સોરી આઈ અને ઈ ખબર પડી ગઈ તમને, આઈ એટલે આપાત કોણ, ઈ એટલે નિર્ગમન કોણ। હવે ડેલ્ટાની વાત રહી, ડેલ્ટા વન એટલે વિચલન કોણ, ડેલ્ટા ટુ એટલે વિચલન કોણ, ડેલ્ટા એટલે શું થાય હમણાં આપણે વાત કરી, પેલા એની વાત કરતો, એ એટલે શું થાય, એ એટલે કહેવાય પ્રિઝમ કોણ। પ્રિઝમનો જે સૌથી ઉપરનો ખૂણો હોય, આ જે ઉપરનો ખૂણો એને એ વડે દર્શાવવામાં, અહીંયા એ નામ છે એટલે એ આપ્યું એમ વિચારો તોય ભલે, પરંતુ એને સામાન્ય રીતે એ વડે દર્શાવવામાં આવે। ઉપરનો જે ખૂણો હોય પ્રિઝમની સૌથી ઉપરનો એને પ્રિઝમ કોણ, પ્રિઝમના ખૂણા તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખશું, જેને એ વડે દર્શાવાય, કમ્પ્લીટ। એટલે આ એ પ્રિઝમ કોણ છે, પ્રિઝમનો ખૂણો એક મળ્યું। ચાલો હવે આપણે હું આ એક ત્રિકોણ લઉં, જોઈ ગયો ક્યુ એલ આર ત્રિકોણ, ત્રિકોણ ક્યુ એલ આરમાં ચાલો ત્રિકોણના બધા ખૂણા, જો આપણે ખૂણા જ સાબિત કરવાના, બધા ખૂણા જ છે એટલે હું ખૂણો લઉં છું, એક ચતુષ્કોણનો ખૂણો લીધો, ત્રિકોણના ખૂણા લઈ, ચાલો ત્રિકોણના ખૂણા લ્યો, તો ખૂણો એલ વત્તા ખૂણો આર વન વત્તા ખૂણો આર ટુ બરાબર 180 ડિગ્રી થાય। આ ત્રણે ત્રણ ખૂણા આર વન એલ અને આર ટુ આ ત્રિકોણની વાત કરું છું,
आने मात्र एल लखो मात्र आर वन लखो मात्र आर टू लखो बराबर 180 डिग्री थाय समीकरण बे। समीकरण एक अने बे नी जो तो जमणी बाजू सामन ज छे तो डाबी बाजू सामन थाय। चालो तो सरखावी दियो समीकरण एक अने बे पर थी। चलो जमणी बाजू सामन तो डाबी डाबी बाजू सामन ए वत्ता एल बराबर एल वत्ता आर वन वत्ता आर टू एल एल कैंसल समीकरण मिलू ए बराबर आर वन प्लस आर टू। खास याद रखू समीकरण त्रण आपी दे बधाई सूत्र एमसीक्यू दाखला में काम लगते ए एटले प्रिजम कोण आर वन एटले पहली सपाटी माटे वक्रीभूत कोण आर टू बीजी सपाटी माटे आपात कोण आपणे आवुं नहोतुं समीकरण आपणे तो आवुं जोईए ए वत्ता डेल्टा बराबर आई प्लस ई ए आर वन आर टू आया डेल्टा क्या हजी आयो नहीं डेल्टा तो आपणे डेल्टा थी शुरुआत करवी पड़शे। हवे डेल्टा कोने कहेवाय तो पहला डेल्टा की व्याख्या बराबर समझो कुल डेल्टा आ किरण पी क्यू किरण छे एटले के आपात किरण की दिशा अने निर्गमन किरण निर्गमन किरण आ कहेवाय ई बन्ने वच्चेनो जे खूणो रह्यो एने कुल विचलन कोण कहेवाय। हूँ मत पहली सपाटी की बात करूँ पहली सपाटी तो किरण आटलू माकू वड़ू बीजी सपाटी मैं आटलू माकू टोटल केटलू माकू वड़ू कहवाय तो मूल दिशा आ हती किरण अँ थी आटलू माकू वड़ी गयो अँ थी आटलू आखे आखो एटले आखे आखो जो खूणो रह्यो आने विचलन कोण डेल्टा कहवाय। अर्थ समझाड़ो लखवी तो लखी सकाय आपात किरण मूल दिशा अने निर्गमन किरण वच्चेना खूणा ने विचलन कोण डेल्टा कहे। कम्प्लीट आपात किरण की मूल दिशा निर्गमन किरण आ बने वच्चे खूणो एटले आखे आखो खूणो आया दर्शाओ गमे त्या दर्शाओ डेल्टा। હવે તમે ઈ આકૃતિ દોરો માત્ર આ આપાત કિરણ હતું પછી આયાથી આ નિર્ગમન કિરણ હતું આ આખે આખો ડેલ્ટા છે આ આપાત કિરણ પી ક્યુ બરાબર પી ક્યુ ક્યુ બિંદુ આયા ક્યાંક હતું ચેક કરો। હવે હું આ ત્રિકોણ દોરું છું જોવો તો આ બિંદુ નામ આપી દો એમ એમ ક્યુ આર ત્રિકોણ આ ક્યુ બિંદુ છે અહીંયા એમ હતું અને અહીંયા આર બિંદુ હતો આવો ત્રિકોણ તમને આકૃતિમાં દેખાય છે તો જુઓ તો આ એમ ક્યુ આર ત્રિકોણ માટે આ ડેલ્ટા રહ્યો એ બહિષ્કોણ થાય બહિષ્કોણ આપણે વાત કરી હતી બરાબર અગાઉના જે સૂત્ર સાબિત કરી એમાં આપણે બહિષ્કોણ લીધા હતા બહિષ્કોણ એટલે ત્રિકોણની બહારની બાજુ એ બનતો ખૂણો અને એનું મૂલ્ય કેટલું હોય એની સાથેનો જે ખૂણો હોય એ સિવાયના બાકીના બંને ખૂણાના સરવાળા બરાબર હોય આ ખૂણો કેટલો છે ચેક કરો જો ડેલ્ટા વન છે આકૃતિમાં જોઈ શકો તમે આ બાજુનો ખૂણો ડેલ્ટા ટુ ચેક કરો જો અહીંયાથી આ લાઈ અને અહીંયાથી આ લાઈ એક્સ બહીના એક્સ તો આ આખે આખો ડેલ્ટા ટુ હોય તો આ પણ ડેલ્ટા ટુ જ થાય તો આ ખૂણો પણ ડેલ્ટા ટુ એટલે ભાઈ સીધું પણ સમજી શકે ડેલ્ટાની કિંમત કેટલી થાય ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા ટુ આ બહિષ્કોણ ઉપરથી સીધી રીતે સમજવું હોય તો પહેલી વાર આટલું વાંકું વેડું બીજી વાર આટલું વાંકું વેડું ટોટલ કેટલું વાંકું વેડું કહેવાય બેના સરવાળા જેટલું તો પણ થાય કમ્પ્લીટ સમજાઈ ગયું એટલે આકૃતિમાં અહીંયા દોરવાની હતી આ તો તમારી સમજણ માટે એટલે આપણે લખશું આકૃતિમાં ત્રિકોણ એમ ક્યુ આરમાં ડેલ્ટા બહિષ્કોણ છે અને બહિષ્કોણ હોય તેથી ડેલ્ટા બરાબર ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા ટુ થાય રેડી ચાલો હવે મને જવાબ આપજો ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા ટુ આપણે ડેલ્ટા જોઈએ ડેલ્ટા વન ને ડેલ્ટા ટુ એક નથી જોતા તો આ બંનેની કિંમત મૂકવી પડશે આ બંનેની કિંમત કઈ રીતે મૂકવી ચેક તો આ બે નીકળી જાય અને આ બે નીકળી જાય તેની જગ્યાએ એ આઈ અને ઈ આવવા જોઈએ એવું સમીકરણ લાવવાનું છે અને ડેલ્ટા વન આકૃતિમાં ગોતો એટલે મળશે ડેલ્ટા વનની આકૃતિ અહીં સાઈડમાં દોરો ડેલ્ટા વનની
જોઈ જુઓ, ડેલ્ટા વન આવે એવી આકૃતિ દોરું છું. આ લંબ છે, આ લંબ, આ એ બી સપાટી હતી, આ એ બી સપાટી દોરી, આ લંબ દોર્યો મેં. જોઈ જુઓ આકૃતિમાં, આ આય ખૂણો છે, આય આપાત કિરણ જાતું તો એ જ દિશા. અહીંયાથી બે ભાગ પડ્યા, આ ઉપરનો ભાગ હતો ડેલ્ટા વન, મૂળ કિરણ આમ હતું, અહીંયાથી આટલું વાંકું વળ્યું ડેલ્ટા વન, વાંકું વળે વક્રીભૂત, વક્રીભૂત અને લંબ વચ્ચેનો ખૂણો આર વન. હવે મને જવાબ આપો, આ બંને કિરણની હું વાત કરું, ચેક કરજો, જોઈજો. ચાલો આ ભાગ, આ અને આ જો તો એક્સ બહેના અભિકોણ, તો આયની કિંમત ડેલ્ટા વન પ્લસ આર વન થાય, ડેલ્ટા વન પ્લસ આર વન કહી શકું. રેડી કમ્પ્લેટ? તો હવે આકૃતિ કાઢી નાખું છું, એટલે આયની કિંમત કેટલી થઈ? ડેલ્ટા વન પ્લસ આર વન. આ આખ્યા અહીંયા જે કિંમત છે એ જ આ દોરી છે મેં આકૃતિ, એટલે તમને સમજાય. રેડી? તો આયની કિંમત મેળી ડેલ્ટા વન પ્લસ આર વન, અહીં કાઉન્સમાં લખી નાખું છું બરાબર, કારણ કે આય બરાબર ડેલ્ટા વન પ્લસ આર વન. રેડી? તો મારે ડેલ્ટા વનની કિંમત મૂકવી, ડેલ્ટા વનની કિંમત મૂકવી શું થઈ જાય? આય માઇનસ આર વન થઈ જાય, આટલાની કિંમત આવી ગઈ. રેડી? હવે ડેલ્ટા ટુ છે એવી જગ્યા ગોતો આકૃતિમાં, ડેલ્ટા ટુ છે એવી જગ્યા. જો ફરીવાર આકૃતિ દોરું છું, ચેક કરજો. આ જે છે એસી સપાટી, એસી સપાટીનો આ લંબ, આ લંબ દોર્યો મેં બરાબર. આ જે કિરણ હતું, આ નિર્ગમન કિરણ છે, એ કિરણને પાછળ તરફ લંબાવેલું છે બરાબર. આ આપાત કિરણ હતું, કિરણ આવી રીતે આપાત થયું હતું, આવી રીતે આ માર્ગે આવેલું જોયું. મૂળ દિશા આ હતી, મૂળ દિશા આમ જાતું હતું એમ ન જાય, પાયા તરફ વાંકવું પડે બરાબર. આ ખૂણો હતો લંબ સાથેનો, આ ખૂણો એ આર ટુ હતો. ચેક કરો, લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો આર ટુ બરાબર. કિરણ મૂળ દિશા હતી, મૂળ દિશાથી જેટલું વાંકવું વળે એને કહેવાય વિચલન કોણ, ડેલ્ટા ટુ બરાબર છે. લંબ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો નિર્ગમન કોણ એ આ ક્યાં કોઈ છે. હવે આ ડેલ્ટા ટુ આટલા છે, એ જો અહીંયાથી આટલા જોઈ જુઓ ફરી વાર, આ લાઈન આખી આખી અને આ લાઈન આખી આખી, એટલે આ ખૂણો ડેલ્ટા ટુ થાય, હા કે ના? આ લાઈન અને આ લાઈન, આ લાઈન અને આ લાઈન, આ ડેલ્ટા ટુ, આઈ ડેલ્ટા ટુ કમ્પ્લેટ. હવે ચેક કરો, આ લંબ છે જોઈ જુઓ. હવે હવે એક્સ બીજી વાર એક્સ બનાવું, જોઈ જુઓ આ ભાગ અને આ ભાગ, આ ભાગ અને આ ભાગ, એક્સ બીના એક્સનો આ આખે આખો જે ખૂણો હોય ઈ જ આ આખે આખો આટલો થાય કમ્પ્લેટ, એટલે ઈની વેલ્યુ કેટલી થાય? ડેલ્ટા ટુ પ્લસ આર ટુ થાય. કાઉન્સમાં ફરી વાર, કારણ કે ઈ બરાબર ડેલ્ટા ટુ પ્લસ આર ટુ. રેડી? હવે આ કાઢી નાખું છું આકૃતિ, ક્લિયર થઈ ગયું? ચાલો મૂકો આલો કિંમત. તો ડેલ્ટા ટુની કિંમત મૂકવી હોય તો ઈ માઇનસ આર ટુ થાય, ડેલ્ટા ટુ ઈ માઇનસ આર ટુ. ચાલો તો ડેલ્ટા બરાબર આવું મળ્યું, આઈ પ્લસ ઈ માઇનસ આર વન માઇનસ આર ટુ, માઇનસ વાળા પદને આપી જોડો, ડેલ્ટા પ્લસ આર વન પ્લસ આર ટુ બરાબર આઈ પ્લસ ઈ બરાબર. આ બે માઇનસ હતા એના બાજુ લીધા. હવે જોવો તો આર વન પ્લસ આર ટુ સમીકરણ ત્રણ એ લખાય, આર વન પ્લસ આર ટુ એટલે સમીકરણ એ લખાય આઈ પ્લસ ઈ, કારણ કે સમીકરણ ત્રણ પરથી. રેડી? જે પ્રિઝમનું સમીકરણ છે, જે પ્રિઝમનું સમીકરણ છે, અને આ સમીકરણ ઉપરથી ડેલ્ટાની કિંમત ખાસ યાદ રાખશું આઈ પર આધારિત છે. જુઓ તો ડેલ્ટાની કિંમત આઈ બદલાય તો ડેલ્ટા, પ્રિઝમ કોણ તો જે પ્રિઝમ છે એ જ રહેવાનું છે, આઈ હોય એના આધારે ઈ મળે તમને. એટલે ઘણા એમ થાય છે ડેલ્ટાની કિંમત ઈ ઉપર આધારિત કહેવાય ને, આઈ ઉપર આધારિત કહેવાય. કેમ? સૌ પ્રથમ તમે કિરણ આપત કરો તો તમને આઈ મળે, તમે જેટલો આઈ રાખો એ પ્રમાણે તમને ઈ મળે.
पहला ई न मिली जाए, पहला तमने आई मळे, लाइट थाई छे, हूँ शू कहूँ छूँ डेल्टा की किंमत आई पर आधारित है। अँ प्रश्न पूर्ण थाय, बे गुणनो प्रश्न छे, गया वक्त नी बोर्ड नी परीक्षा में बे गुण में पूछाणो तो बराबर छे, एटले फटाफट तमारे पूर्ण कर देवानो छे, बे त्रण लीटी में तमारे एनु वर्णन करवानुं। तमने खास आकृति दौरता आवडवी जोईए, हजी आना पछीना प्रश्न में पण हूँ एक वार आकृति दौरीश एटले क्लियर थई जशे बराबर। टूंक में फटाफट रिपीट कर दऊं, શું કરવાનું છે, ચતુષ્કોણ લીધો તો એક ક્યુ એલ આર બધા ખૂણા જ સાબિત કરવાના હતા, એટલે ચારેય ખૂણાનો સરળ સમીકરણ એક, બીજી વાર ત્રિકોણ લીધો ક્યુ આર એલ આ ત્રિકોણ સમીકરણ બે, બંને સમીકરણ સરખા એવા એટલે આવું મળ્યું। આપણે ડેલ્ટા જોતો તો હજી ડેલ્ટા આવ્યું નહોતો, ડેલ્ટા કોને કહેવાય, આપાત કિરણની મૂળ દિશા અને નિર્ગમન કિરણ, નિર્ગમન કિરણ આ બંને વચ્ચેનો જે ખૂણો રહ્યો એને વિચલન કોણ ડેલ્ટા કહેવાય, અથવા તો એમ કહેવાય મૂળ દિશા આ હતી, અહીંયાથી કિરણ આટલું માંકું વળ્યું, જેટલું માંકું વળે છે ડેલ્ટા જેટલું માંકું વળ્યું, તો આ ત્રિકોણ ઉપરથી ડેલ્ટા બહિષ્કોણ થાય તો કુલ ડેલ્ટા એટલે કેટલું થાય, ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા ટુ, પહેલી વાર આટલું માંકું વળ્યું, બીજી વાર આટલું માંકું વળ્યું, ડેલ્ટા વન ડેલ્ટા ટુની કિંમત મૂકી, કઈ રીતે આકૃતિ ઉપરથી મેં તમને સમજાવી, કિંમત મૂકો એટલે જવાબ મળશે, પ્રશ્ન પૂર્ણ થઈ ગયો, એકદમ સરળ પ્રશ્ન છે બરાબર, ક્લિયર થઈ ગયું। બીજી બાબત, આ પ્રિઝમની હતી સામાન્ય સ્થિતિ, હે સામાન્ય સ્થિતિ એટલે આના પછીનો આપણે પ્રશ્ન ભણીએ એટલે તમને ખબર પડી જશે સામાન્ય સ્થિતિ એટલે શું થાય બરાબર, આના પછીનો પ્રશ્ન, હવે પછીનો પ્રશ્ન, એટલે સામાન્ય સ્થિતિમાં ટોટલ કેટલા સૂત્ર તમારી પાસે અવેલેબલ થયા પ્રિઝમ આવે ત્યારે, પ્રિઝમ શબ્દ વાપરેલો હોય ત્યારે, તો એક તો એ બરાબર આર વન પ્લસ આર ટુ, બીજું પ્રિઝમ સમીકરણ, જો આને યાદ આવી રીતે રાખવાનું, ઘણા બધા તો મજા આવે એમ યાદ રાખે, પસારવાળો છે આવી રીતે રાખે, ડેલ્ટા વધતા આય પછી એને આ બાજુ લખે, શું ફેર પડે, એટલે ભાઈ આખું સમીકરણ બદલાઈ જતું, એને આ બાજુ લખે તો આ બાજુ એ આવે તો માઇનસ આવે, યાદ આવી રીતે રાખવાનું, આઠ જો આઠ આઠ એટલે બાકીના બે સામેની બાજુ એટલે આઠ એટલે એ અને ઠ ઠ એટલે ડેલ્ટા એમ, એ બંનેને એક બાજુ રાખવાના, બાકીનું બે સામેની બાજુ એટલે સમીકરણ યાદ રહે। ત્યાર પછી જો તો હું ક્યુ બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરી શકું, ક્યુ બિંદુ પાસે માધ્યમ બદલાય છે, આમાં ક્યાંય આવ્યું નથી, આ પ્રશ્ન પૂર્ણ થઈ ગયો, આ એમસીક્યુ દાખલા ગણવા માટે આ રીત યાદ રાખવાની, આટલા સૂત્ર એટલે દાખલો સોલ્વ થઈ જ જાય, આ પ્રશ્ન તમારો પૂર્ણ થઈ ગયો। હવે ક્યુ બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરી શકી, બહારનું માધ્યમ ઈટાવન ઈટાવન સાઈન આય, સમજાણું ને, હવે ડાયરેક્ટ સૂત્ર મૂકી દો, ઈટાવન સાઈન આય, આપાત કોણ અથવા વક્રીભૂત કોણ હોય બરાબર, ઈટા ટુ અંદરનું માધ્યમ ઈટા ટુ, અને એ જે બિંદુ પાસે લ્યો એ બિંદુ પાસે આપાત કોણ અથવા વક્રીભૂત કોણ આર વન, આ તો વિચલન કોણ છે, ઈટા ટુ સાઈન આર વન, હવે આ મોઢે રહી જવું જોઈએ, આર બિંદુ પાસે સ્નેલનો નિયમ, જો અહીંયા પણ માધ્યમ બદલાય આર બિંદુ પાસે, સૂત્ર આવશે ઈટા ટુ સાઈન આર ટુ, મોઢે આવડવું જોઈએ, ઈટા ટુ આ માધ્યમ અને આ માધ્યમનો ખૂણો આપાત કોણ આર ટુ બરાબર ઇટાવન સાઈન ઈ, ઇટાવન સાઈન ઈ બહારના માધ્યમનું નિર્ગમન કોણ અથવા તો વક્રીભૂત કોણ લંબ સાથેનો ખૂણો એ, અને છેલ્લું સમીકરણ પ્રિઝમનું સમીકરણ આઠ બરાબર આય વત્તા આય, સામાન્ય સ્થિતિ હોય ને ત્યારે આ ચાર સૂત્ર જ આવે, કમ્પ્લીટ થઈ ગયું ક્લિયર, સામાન્ય સ્થિતિમાં ચારમાંથી દાખલો થઈ જ જાય ગેરંટી સાથે, કમ્પ્લીટ। ચાલો ત્યાર પછીનો પણ પ્રશ્ન આઈએમપી છે એ આપણે જોતા જઈએ, કાઢી નાખું છું, એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સમબાજુ પ્રિઝમ માટે અથવા તો ખાલી એમ પણ શબ્દ પાર્શ્વ પ્રિઝમ માટે બરાબર સમબાજુ શબ્દ નો પણ વાપરે, ડેલ્ટા વિરુદ્ધ આઈ નો આલેખ દોરી, પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવાનું સૂત્ર મેળવો,
જો સમબાજુ પ્રિઝમ માટે ડેલ્ટા વિરુદ્ધ આઈ નો આલેખ દોરવાનો અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવાનો સૂત્ર, અથવા તો પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય, ખાસ તમારી રીતે લખજો કે લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં, ફરીવાર, લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવાનું સૂત્ર મેળવો. બરાબર, બંને રીતે પૂછાય. ચાલો પહેલા આપણને ડેલ્ટા વિરુદ્ધ આઈ નો આલેખ કીધો છે, દોરીએ. તો પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું કે જો ડેલ્ટા વિરુદ્ધ આઈ નો આલેખ દોરી, ડેલ્ટા વિરુદ્ધ આઈ નો આલેખ દોરી, તો એ આલેખ કંઈક આ રીતે જોવા મળે છે. આવી રીતે યુ જેવા આકારનું પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું. આ જગ્યાએ તમે ચેક કરો તો આ જગ્યાએ ડેલ્ટાની કિંમત સૌથી ઓછામાં ઓછી છે. ડેલ્ટા સૌથી ઓછામાં, આના કરતાં ડેલ્ટાની કિંમત ઓછી નથી. ઓછામાં ઓછી કિંમત છે એટલે ડી મિનિમમ, ડેલ્ટાની કિંમત સૌથી ઓછામાં ઓછી એટલે લઘુત્તમ મિનિમમ વિચલન કોણ, એને ડી વડે કીધું. ડેલ્ટા એમ નહીં, ડી એમ. બરાબર, ડેલ્ટા એટલે વિચલન કોણ, એની સૌથી ઓછામાં ઓછી કિંમત એને ડી એમ વડે દર્શાવું છું. આ એક જગ્યા એવી છે, બરાબર, કે જે જગ્યાએ ડેલ્ટાની કિંમત ઓછામાં ઓછી. બાકીની કોઈ પણ બિંદુ લ્યો, દાખલા તરીકે આ બિંદુ લીધું મેં, તો આ બિંદુ માટે કંઈક ડેલ્ટા આઈ છે, તો આ બિંદુ માટે કંઈક આઈની કિંમત પણ હોય, આઈ વન કહી દઉં. આ જ ડેલ્ટા માટે હજી પણ કિંમત મળશે, ચેક કરો. અહીંયા કંઈક કિંમત આવી છે આઈ ટુ. આનો અર્થ એવો થયો, આલેખ પરથી સ્પષ્ટ છે કે ડેલ્ટા વિરુદ્ધ આઈના આલેખમાં વિચલન કોણની એક કિંમત માટે, વિચલન કોણની કિંમત એક જ છે, આ જગ્યાએ વિચલન કોણ, આ જગ્યાએ વિચલન કોણ, વિચલન કોણની એક કિંમત માટે આપાત કોણના બે મૂલ્ય મળે છે. જો આપાત કોણના બે મૂલ્ય મળ્યા, બરાબર છે. આવું કેમ થયું? તો આની પુષ્ટિ બે રીતે થઈ શકે. એક તો આપણી અગર આ સમીકરણ છે એ વત્તા ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ, ડેલ્ટાને કરતાં કરી દો આઈ પ્લસ ઈ માઇનસ એ. પ્રિઝમ તો તમારો જે છે એ જ. હવે બરાબર સમજો કેમ આવું બને. ડેલ્ટાની કિંમત એક જ મળવી જોઈએ, આઈની કિંમત બે મળે, આઈની કિંમત બે મળે. અથવા તો હું એમ પણ કહી શકું કે નિર્ગમન કોણની કિંમત પણ બે મળે છે. સાહેબ આ નિર્ગમન કોણ છે નહીં, સમજાવું સમજાવું, ધીરજ રાખો થોડી. બરાબર, આકૃતિ પરથી સ્પષ્ટ છે કે વિચલન કોણની એક કિંમત માટે આપાત કોણના બે મૂલ્ય મળે છે, એટલે કે નિર્ગમન કોણના પણ બે મૂલ્ય મળે છે. કઈ રીતે કહી શકાય? ઘડીકા રહેવા દો, આપણે હું પેલા પ્રિઝમ દોરું છું. પ્રિઝમ, આ પ્રિઝમ હતો, બરાબર. ચાલો કિરણ આપાત કર્યું, આ લંબ છે, દાખલા તરીકે 40 ડિગ્રીના ખૂણે આપાત કર્યું, વાંકું વળ્યું. અહીંયા કંઈક ખૂણો હોય છે, જેટલો હોય એટલો આનંદ ખબર, અને અહીંયા વાંકું વળ્યું. અહીંયા જે લંબ હતો એ આ હતો, લંબ વચ્ચેનો આ ખૂણો થયો, દાખલા તરીકે 50 ડિગ્રી. એવો ખબર નથી, ધારી લઉં છું. હવે વિચારો આઈનું મૂલ્ય કેટલું છે, 40 ડિગ્રી. તો ઈની વેલ્યુ ધારો કે 50 ડિગ્રી મળી, ત્યારે ડેલ્ટા, ડેલ્ટા એટલે મૂળ દિશા અને નિર્ગમન, નિર્ગમન આ છે, આ બંને વચ્ચેનો ખૂણો એટલે ડેલ્ટા. ડેલ્ટા ધારો કે 30 ડિગ્રી મળે છે, ધારો કે, ખબર નથી હો. હવે જો આઈની કિંમત, આ આઈ 40 ડિગ્રી આ બાજુથી લીધા હતા, અહીંયાથી કિરણ આપાત કર્યું ના, હવે આ જે જગ્યાએથી બહાર નીકળતો એ જ જગ્યાએથી હું ફરીથી કિરણ આપાત કરું, ફરીથી કિરણો જે જગ્યાએથી બહાર નીકળું અહીંયાથી કિરણ પાછું આપાત કરું. તો હવે અહીંયાથી આપાત કરું તો લંબ તો આ જ રહેવાનો, લંબ થોડોક બદલાઈ જાય, સપાટી એની જ છે. તો લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો તો 50 ડિગ્રી થઈ જાય. જે માર્ગેથી આ દાખલ કર્યું બહાર નીકળું એ જ માર્ગેથી ફરીથી દાખલ કરું તો આઈની કિંમત 50 થઈ જાય. તો હવે ઈની કિંમત કેટલી થાય? ઈ હવે આ થઈ ગયું, આ જ માર્ગે પાછું આવે. ઈની રસ્તે કેમ પાછું આવે? પ્રતિવર્તિતાનો ગુણધર્મ, કિરણ જે માર્ગે ગયું હોય એ જ માર્ગે રિટર્ન આવે, મેં તમને સમજાવ્યું હતું પહેલા જ લેક્ચરમાં, બરાબર છે, એટલે પાછું આવે. તો હવે મને સમજાવો, અહીંયાથી કિરણ બહાર નીકળું તો લંબ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો એ 40 ડિગ્રી. કિરણનો વળાંક તો એટલો જ રહેશે, રસ્તો એની છે એટલે વાંકું તો એટલું જ વળે, ડેલ્ટા 30 ડિગ્રી જ મળશે બે વખતે. એટલે વિચલન કોણની એક જ કિંમત મળે, ત્યારે જો આઈની બે કિંમત મળી અને ઈની પણ બે કિંમત મળી. અર્થ સમજાણો? વિચલન કોણની એક કિંમત, ઈની બે કિંમત, આઈની બે કિંમત. એટલે હું કહું છું આઈની બે કિંમત મળે એમ બોલો તો પણ ભલે,
निर्गमन कोण नी पण बे किंमत मळे एम बोलो तो पण भले आटलो क्लियर थई गयो एटले आने एक ज शब्द में लखी नाखशू आपणे आ तो मात्र समझवा पड़त हतुं आकृति में विचलन कोण नी एक किंमत माटे आपात कोण ना बे मूल्य मळे छे एटले के निर्गमन कोण ना पण बे मूल्य मळे छे आ हकीकत किरणों की प्रतिवर्तिता गुणधर्म पर समझी सकते क्लियर थी किरणों की प्रतिवर्तिता फरी लैवा एना पर समझी सकते अथवा प्रिजम समीकरण आना आप हकीकत समझी दाखला तरीके हूँ एम कहूँ आईनी किंमत 50 थी आ किंमत 30 थी प्रिजम कोण तो ये प्रिजम जे है ये ऊपर खूणो है तो जेटो हो रहो किरण आपात करो एना खूणो न बदलाई जाए ये धारो कि 20 डिग्री है धारो कि टोटल किंमत के 50 ने 3 80 80 में 20 जाए 60 डेल्टा 60 आयो आम 60 आई सके आम पण आई सके जो तो फरी वार आई प्लस ई माइनस ए है यनी किंमत तो फिक्स है 20 आई मैं 50 लीधा एन जगह आई 30 लीधा होने ईनी किंमत 50 लीधी हो तो 60 डिग्री ज आए अट्ले जो आई नी बे किंमत थी एक बार 30 लियो त्यारे थे 50 लियो त्यारे थे ईनी बे किंमत एक बार 30 लियो एक बार 50 लियो त्यारे पण थाय 60 विचलन कोण की किंमत सामन ज मे कम्प्लीट अर्थ समझाणो एट्ले एक शब्द में फरी वार आकृति में संबाजू प्रिजम माटे विचलन कोण विरुद्ध आपात कोणनो ग्राफ दर्शावेलो छे आकृति पर स्पष्ट छे के विचलन कोण की एक किंमत माटे आपात कोणना बे मूल्य एट्ले के निर्गमन कोणना पण बे मूल्य मळे छे आ हकीकत किरणों की प्रतिवर्तिता गुणधर्म पर समझी सकाय अथवा तो संबाजू प्रिजमना समीकरण पर समझी सकाय प्रिजमना समीकरण पर बराबर छे परंतु आकृति में बिंदु ए पासे आ बिंदु नाम आप दो ए बिंदु पासे विचलन कोणना एक मूल्य माटे आपात कोणनु एक ज मूल्य मळे छे जो आ एक ज मूल्य मळ्यो बीजी किंमत न मळी एक ज मूल्य मळ्यो आ बीजी किंमत थाती ज नथी जो आया होत तो आने एवं था आने बीजू बिंदु छेद नहीं एक किंमत मे किंमत के बराबर समझो फरी वार आपात किरण दाखला तरीके 45 डिग्री धारो के अँ थी वाँकू वड़ू आ लंब दौर लंब अने आ लंब और निर्गमन किरण वच्चे खूणों धारो कि 45 डिग्री ज मे आईनी किंमत 45 तो ई पण 45 मिला धारो कि त्यारे डेल्टा 10 डिग्री मे बराबर હવે ફરીથી આ બાજુથી જ કિરણને આપાત કરું તો આપાત કોણ કેટલો રહેશે 45 ડિગ્રી ઈની કિંમત 45 ડિગ્રી ડેલ્ટા તો 10 જ રહે રસ્તો ઈની જ છે એટલે વિચલન કોણ ન બદલાય વાંકો તો એટલો જ વળે જો આઈની કિંમત એક જ ઈની કિંમત એક જ ડેલ્ટાની કિંમત તો એક જ મળે દરેક વખતે પરંતુ તમે એક વસ્તુ નોંધ કરી કે આઈ અને ઈની કિંમત એક મળે ત્યારે બંને સમાન હોય ओला में सामन ना आ बे वक्त आई और ईनी किंमत सामन थी एक 50 हो तरह एक 30 थी एक 30 हो तरह एक 50 थी अर्थ समझाणो एटले कि जयरे ए बिंदु पास विचलन कोणनी सौथी ओछा में ओछी किंमत मे एने आपणे लघुत्तम विचलन कोण डीएम वडे दर्शावशू त्यारे आई बराबर ई किंमत थाय जो आई और ईनी किंमत सामन थाय त्यारे आई एटले कि आपात कोण अने निर्गमन कोणनी एक ज किंमत मळे छे लाइट थी क्लियर थियो आटलो मुद्दों समझाई गयो एटले के लघुत्तम विचलन कोण केने कहेवाय ए बिंदु पासे विचलन कोणनु सौथी लघुत्तम मूल्य मळे छे ते माटे आई बराबर ई थाय आ क्लियर थी गयो आई अने ईनी किंमत सामन थाय कम्प्लीट रेडी ते मूल्य ने लघुत्तम विचलन कोण डीएम वडे दर्शावशु लघुत्तम विचलन कोण केने कहेवाय खबर पड़ी गई ओछा में ओछू विचलन थाय सौथी ओछा में ओछू विचलन अहीं थाय छे बराबर अने त्यारे किंमत आई बराबर ई थशे हवे आ केस रह्यो ने लघुत्तम विचलननी स्थिति होय त्यारे आपणे सूत्र तारवशुं सामान्य स्थिति एटले लघुत्तम विचलन सिवायनी आ बधी स्थिति सामान्य स्थिति कहेवाय आयानी वात करी छे हवे आना माटे स्पेशियल सूत्र आपणे साबित करी छे स्पेशियल सूत्र
क्लियर थी एट मैं आ नाम लिखे तो सामान्य स्थिति एट कोईपण बिंदु एक किरण आपाती हुए परंतु जयरे आवी स्थिति हुए आई बराबर ई थाय त्यारे लघुत्तम ओछा में ओछो विचलन कोण मळे एना माटेना सूत्र हवे धारवी काई नत करवानुं शुं करवानुं एक पछी एक में किंमत मुकती जवानी चलो सौ प्रथम हूँ आ समीकरण में किंमत मूकू पेला आई बराबर ई चलो ए प्लस डेल्टा बराबर आई प्लस ई आमां किंमत मूकू छूं चलो ए नी किंमत ए डेल्टा ने आपणे डीएम वडे दर्शावशुं मैं कीधुं ने विचलन कोण त्यारे लघुत्तम मळे छे ए लघुत्तम ने डीएम वडे दर्शावी एटले डेल्टा नी जग्याए डीएम आई अने ई नी किंमत समान छे तो आई एम नम ई नी जग्याए आई मूकी दो अथवा तो आई नी जग्याए ई राखो ई ने एम नम राखो तो पण चाले तो आवुं मळ्युं टू आई बराबर ए प्लस डीएम तो i बराबर केटला थई जाय a प्लस dm बाय 2 आ एक समीकरण मळ्युं लघुत्तम विचलन कोण माटेनुं समीकरण केवाया समीकरण एक समझाणुं पहली वार आमां किंमत मूकवा सामान्य स्थितिना सूत्र साइडमां राखवाना एक पछी एक मां किंमत मुकती जावानी छे बीजुं काई नथी कम्प्लीट थई गयुं आटलुं चालो हवे फरीवार बीजुं सूत्र चेक करी जोईजो बराबर क्यू अने आर बिंदु पासे स्नेलनो नियम लागू पाडुं छुं चलो क्यू बिंदु पासे स्नेल नो नियम शू थाय हवे तमने प्रिजम नी आकृति खास याद रहे याद होवी जोई मोटे क्यू बिंदु एटले आ बाजू नु बिंदु आ क्यू बिंदु आ लंब दोर नाखो एटले खबर पड़ी जाए लंब छे आ पात किरण एटले आई थई गयो आ मूळ दिशा हती आम नो जाय वाकू वळी गयो पाया तरफ वाकू वळ्यो वक्रीभूत अने लंब वच्चे नो खूणो आर वन आ सपाटी आने लंब दोरो आने लंब आरियो लंब आ लंब छे लंब लंब ने आपात किरण वच्चे नो खूणो आर टू आम जातु तो नहीं जाए पाया तरफ वाकु पड़से वक्रीभूत अथवा निर्गमन अने लंब वच्चे नो खूणो ई आटलो तो मोटे होवो जोईए आ क्यू बिंदु अने आर बिंदु कम्प्लीट मात्र समझवा माटे आकृति दोरी छे क्यू बिंदु पासे स्नेलनो नियम हवे मोटे ईटा वन साइन आई बराबर ईटा टू साइन आर वन ईटा वन बारनो माध्यम ई माध्यमनो આપાત અથવા વક્રીભૂત કોણ બીજું માધ્યમ ઈ માધ્યમનો આપાત અથવા વક્રીભૂત કોણ આર વન ઈ જે બિંદુ એ લ્યો છો ઈ બિંદુ પાસે હો પછી આનો લખ નાખતા આ બિંદુની વાત કરો ત્યારે અહીંયા જે આપાતને વક્રીભૂત કોણ હોય ઈ લેવાના હોય રેડી એવી જ રીતે આર બિંદુ પાસે ચાલો આર બિંદુ પાસે આ બિંદુ પાસે સ્નેલનો નિયમ ઈટા ટુ સાઇન આર ટુ ઈટા ટુ સાઇન આર ટુ બરાબર ઈટા વન સાઇન ઈ બારનું માધ્યમ કમ્પ્લેટ હવે જો તો આ બંને સમીકરણ ઉપરથી જોઈ શકાય તમને એટલી ખબર છે લઘુત્તમ વિચલન કોણ હોય એટલે આઈ બરાબર ઈ થાય ખાસ યાદ રાખવાનું લઘુત્તમ વિચલન કોણ એટલે આઈ બરાબર ઈ થાય આઈ અને ઈની કિંમત ઇક્વલ તો ઈટા વન તો ઈટા વન આઈ અને ઈ તો સમાન જ છે એટલે આ બંને પદે સમાન થાય આના બરાબર આ છે આના બરાબર આ છે એટલે ચારે ચાર ઇક્વલ લખી શકું सामान्य स्थिति में बधु सरखू न थाय आना बराबर जा थे आना बराबर जा थे सामान्य स्थिति एटले के लघुत्तम विचलन कोण न कीधो होय त्यारनी स्थिति लघुत्तम विचलन शब्द वापरे त्यारे आई बराबर ई थाय त्यारे ज आ बन्ने समान थाय आ बन्ने समान थाय तो आ चारे चार समान लखी शकू एटले आवु थई गयुं समीकरण ईटा वन साइन आई बराबर ईटा टू साइन आर वन बराबर ईटा टू साइन आर टू बराबर ईटा वन साइन ई આના બરાબર આ એના બરાબર આના બરાબર આ તકલીફ કોઈને આ બરાબર તો બે ઇક્વલ હતા તો આના બરાબર આ લખાય આના બરાબર તો આ લખ્યું જ મેં અને આ આના બરાબર તો આ હતું એના બરાબર આ લખ્યું એના બરાબર તો આ છે ચારે ચાર સમાન થઈ ગયા હવે હું આ બંનેને આર વન અને આર ટુ વાળા પદને સરખાવું છું જોવો તો ઈટા ટુ સાઇન આર વન બરાબર ઈટા ટુ સાઇન આર ટુ ઈટા ટુ કેન્સલ આવું મળ્યું साइन आर वन बराबर साइन आर टू साइन अने कई खूणों साइन अने कई खूणों बे समान छे तो आ बने खूणा समान होय तो ज एवुं थाय नहींतर किंमत अलग अलग मळे आर वन बराबर आर टू हूँ एम कहूँ आई तीस डिग्री है आई चालीस डिग्री है बेनी किंमत सामन कोई दी न मे आई तीस हो तीस ज होवा जोईए आई चालीस तो आई चालीस ज होवा जोईए तो ज किंमत सामन थाय आर वन बराबर आर टू एने हूँ आर कही दऊँ आर लेता આર કહી દઉં એટલે દર વખતે આર વન આટલું લખવાની આ ત્રીજી કિંમત મળી જ્યારે લઘુત્તમ વિચલન કોણ હોય ત્યારે લઘુત્તમ વિચલન કોણ હોય ત્યારે આઈ બરાબર ઈ થાય એક આ સમીકરણ થાય ના થાય કંઈ નથી કર્યું પહેલી વાર આમાં કિંમત મૂકો પછી બીજું સમીકરણ આના ઉપરથી મળશે
ત્રીજું સમીકરણ હવે આપણે આમાં કિંમત મૂકી દઈ ફરીવાર. ચાલો હવે એ બરાબર આર વન પ્લસ આર ટુ, એમનો આર વન એટલે પણ આર, આર ટુ એટલે પણ આર, તો એ બરાબર ટુ આર, તો આર બરાબર શું થઈ ગયું એ બાય ટુ. આ બીજું સમીકરણ મળ્યું. આ ત્રીજા સમીકરણમાં કિંમત મૂકો એટલે આ મળે. એટલે આ સમીકરણ તો પહેલી વાર હતા જ, આ યાદ રાખવાના જ છે. આમાં કિંમત મૂકો પછી આમાં પછી આમાં કિંમત. આપણે તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક, પ્રિઝમનો પોતાનો વક્રી ભવનાંક, આ પ્રિઝમ છે આનો પોતાનો વક્રી ભવનાંક ઈટા ટુ, ઈટા ટુ જોઈએ છે. હવે ઈટા ટુ આમાંથી કેમ આવે છે ચેક કરો તો, ઈટા ટુ આ સૂત્રમાં હાથો હતા, બેમાં ઈટા ટુ આવે જ છે, ગમે તે એકમાં કિંમત મૂકી દો. ચાલો ફરી વાર, હવે તમે કયો એમાં કિંમત મૂકો, ક્યુ અથવા આર, બે બંનેમાં ઈટા ટુ આવે છે. સારો કે આમાં મૂકી દે અથવા આમાં મૂકી દે, બરાબર આમાં મૂકી દે. ચાલો ક્યુ બિંદુ પાસે, હવે ક્યુ બિંદુ પાસે ચાલો ફરી વાર સૂત્ર બોલો, ઈટા વન સાઇન આર બરાબર ઈટા ટુ સાઇન આર વન. ઈટા વન નથી ખબર એમને, સાઇન આઈ, આઈ એટલે જો આઈ અને ઈ બંને સમાન છે એટલે આઈની કિંમત છેટલી છે એટલી જ ઈની કિંમત પણ કહેવાય હો. આઈની કિંમત મળી આપણને એ પ્લસ ડીએમ બાય ટુ, ઈટા વન સાઇન આઈની કિંમત આ મળી બરાબર. ઈટા ટુ એ તો શોધવાના, આર વન, આર વન કયો, આર ટુ કયો, આર કયો, બધું ઇક્વલ જ છે, એ બાય ટુ, આ એ બાય ટુ. આમાંથી ઈટા ટુ ને કરતા કરી દો. ચાલો ઈટા ટુ ને કરતા કરું છું તો ઈટા ટુ બરાબર શું થઈ ગયા, આને કરતા કરું આ બધું નીચે આવતું રહેશે એટલે આ પદ હતું એમનું. ઈટા વન સાઇન આઈ પ્લસ ડીએમ બાય ટુ આખાઈના છેદમાં સાઇન એ બાય ટુ. ઈટા ટુ એટલે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક, જે પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંક શોધવાનું સૂત્ર છે. કમ્પ્લેટ. અહીંયા પ્રશ્ન પૂર્ણ થાય. પ્રશ્ન તમને લાગે લાંબો છે પણ લાંબો નથી, આમાં એક પછી એક કિંમત મૂકવાની છે. શું કર્યું, લઘુત્તમ વિચલનની સ્થિતિ કોને કહેવાય. આકૃતિમાં જ્યારે આઈ બરાબર ઈ થાય ત્યારે સૌથી ઓછામાં ઓછો વિચલન કોણ મળે છે, જેને ડીએમ વડે દર્શાવશો. એટલે એક શરત આ થઈ ગઈ. એટલે ટોટલ કેટલી શરત થાય, લઘુત્તમ વિચલન કોણ હોય તો એક આઈ બરાબર ઈ થાય, એક આ થાય. હવે તારવણી કેવી રીતે કરવાની, પહેલાં આ સમીકરણમાં કિંમત મૂકો એમાં મૂકી એટલે કિંમત મળી, પછી આ બંને નિયમ વાપરો, આ બધા ઇક્વલ થઈ ગયા, ચારે ચાર સમાન, આ મળ્યું એના ઉપરથી આ મળ્યું તમને, પછી તમે સમીકરણ આમાં કિંમત મૂકી. હવે શું શોધવાનું હતું, પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવના, પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવના કાર્યો બરાબર છે આ સૂત્ર અથવા આ વાપરો તો ઈ, ઈ હોત તો ઈની કિંમત પણ આ જ થાય, સૂત્ર આ જ મળે. રેડી, એટલે આ કિંમત મળી ગઈ. આટલું સમજાઈ ગયું, કમ્પ્લેટ, રેડી. તો આના પછી હજી એક ટૂંકું આ કાઢી નાખું છું બરાબર. તમારે પ્રિઝમનો દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવાનું કહેતો અહીંયા સુધી, પરંતુ આગળ જો એવો શબ્દ વાપર્યો, પાતળા પ્રિઝમ માટે સૂત્ર મેળવો, પાતળા પ્રિઝમ માટે, અહીંયાથી પણ આગળ કીધું હોય પાતળા પ્રિઝમ માટે સૂત્ર મેળવો, તો તો તમને આ સૂત્ર મળ્યું, ઈટા ટુ બરાબર ઈટા વન સાઈ એ પ્લસ ડીએમ બાય ટુ આખાઈના છેદમાં સાઈ એ બાય ટુ. પાતળો પ્રિઝમ હોય, પાતળા પ્રિઝમ માટે, પાતળો પ્રિઝમ કોને કહેવાય, પ્રિઝમ પાતળો છે એવું ક્યારે કહેવાય, તો કે એનો જે સૌથી ઉપરનો ખૂણો એ ખૂબ નાનો હોવો જોઈએ. આમ હોય તો પ્રિઝમ જાડો કહેવાય, આમ હોય તો પ્રિઝમ પાતળો છે એટલે એની કિંમત ખૂબ ઓછી હોવી જોઈએ, એટલે ખૂણા નાના હોય. ખૂણા નાના હોય તો શું થાય, પાતળા પ્રિઝમ માટે એનું મૂલ્ય નાનું, એની કિંમત નાની, એમ એ નાનો હોય. રેડી, એટલે બાકીના ખૂણા પણ નાના થાય તો ઈટા ટુ બરાબર ઈટા વન સાઇન થીટા. જો સાઇન થીટા તો સાઇન થીટા બરાબર થીટા લખાય, ખૂણા ખૂબ નાના હોય એટલે સાઇન થીટા બરાબર થીટા, એટલે આટલી જ કિંમત લખી શકું, એ પ્લસ ડીએમ આખાઈના છેદમાં બે છેદમાં સાઇન થીટા, થીટા બરાબર સાઇન થીટા હોય તો થીટા એ બાય ટુ. પહેલું બીજું ત્રીજું ચોથું, બીજું ચોથું કેન્સલ, એને આ બાજુ ગુણી નાખો, એને આ બાજુ લઈ નાખો એટલે આવું થઈ ગયું એ ઈટા ટુ. આ ઈટા વન છે એને અંદર ગુણી નાખો, ઈટા વન એ પ્લસ ઈટા વન
डीएम ए ए वाला पद ने एक बाजू लई नाखो ए ईटा टू माइनस ईटा वन ए बराबर ईटा वन डीएम ए कॉमन काढ़ो एटले आवुं सूत्र मळ्युं ईटा टू माइनस ईटा वन बराबर ईटा वन डीएम ईटा वन ने छेद में जावा दियो तो जावा दियो तो बन्ने ना छेद में जाइए आना छेद में कहवा आना छेद में कहवाई बराबर छे एटले समीकरण आवुं थई गयुं ए ईटा टू छेद में ईटा वन माइनस वन बने ना छेद में उड़ी जाए बराबर डीएम आ पातड़ा प्रिजम नु सूत्र है पातड़ा प्रिजम फरजियात पातड़ो प्रिजम शब्द वापरे एटले आ सूत्र तमारे वापरो प्रिजम नु सूत्र है जो तमने आ कीधु पातड़ा प्रिजम माटे सूत्र मेळवो तो अहीं थी पण बे स्टेप गणतरी आगळ पातड़ो प्रिजम एटले खूणो नानो एटले साइन थीटा बराबर थीटा साइन थीटा बराबर थीटा એટલે સાદરૂપ આપો હવે એમાં કહી દીધું બહારનું માધ્યમ હવા છે તો ઈટા વન વન લઈ લેવાના ઈટા વન બહારનું માધ્યમ એટલે ઈટા વન ઈટા ટુ એટલે પ્રિઝમનો પોતાનો વક્રી ભવનાંક આનો પોતાનો વક્રી ભવનાંક ઈટા ટુ બહારનું માધ્યમ ઈટા વન બહારનું માધ્યમ ઈટા વન હવા તો લઈ લેવાનું જો હવે આના ઉપરથી બીજી બાબત એક ખાસ એમસીક્યુ જો પ્રિઝમ પાતળો છે એટલે એનું મૂલ્ય કેવું હોય નાનું પ્રિઝમ પાતળો એટલે એનું મૂલ્ય નાનું અને એ નાનો હોય તો ડીએમ પણ નાનો જ મળે ડીએમ પણ નાનો જ મળે ડીએમ એટલે વિચલન કોણ લઘુત્તમ વિચલન કોણ એ પણ નાનો મળે પાતળા પ્રિઝમ માટે એટલે એમ કહી શકીએ કે પાતળા પ્રિઝમ રે બહુ વધુ વિચલન કરી શકતા નથી બહુ વધુ વિચલન કરી શકતા નથી આ નાનું હોય તો વિચલન કોણ પણ હજી નાનો મળશે એટલે બહુ વધારે વિચલન કરી શકતા નથી ખાસ બાબત આ એક યાદ રાખશું બરાબર છે તો અહીંયા સુધી પ્રશ્ન થયો હવે તમને આવડશે બીજો એક ખાસ એમસીક્યુ તમને કહી દઉં બરાબર છે આ એક એમસીક્યુ હતો બીજો જે એમસીક્યુમાં પૂછાય તો કામ લાગે લઘુત્તમ વિચલનની સ્થિતિ હતી તો કયા સૂત્ર આવે મેં આ જેટલા બોક્સ કરી દીધા હતા તમને આ એક બોક્સ આ બીજું પછી આયાન આયાન આટલા સૂત્ર આવશે અને હજી ફરીવાર કાલે દાખલા ચાલુ કરી છે પહેલાં હું તમને સામાન્ય સ્થિતિ અને લઘુત્તમ વિચલન સ્થિતિના સૂત્ર લખાવી દઈશ બરાબર પરંતુ ઘણીવાર દાખલામાં મહત્તમ વિચલન આવો શબ્દ પણ વાપરે લઘુત્તમ વિચલન હોય તો આ બોક્સ આવ્યા એ બધા સૂત્ર હતા જ મહત્તમ વિચલન હોય ને તો આટલું યાદ રાખશું આઈ બરાબર 90 ડિગ્રી થાય બીજું કાંઈ નહીં આઈની કિંમત કેટલી થાય મહત્તમ વિચલન માટે 90 ડિગ્રી બાકીના કયા સૂત્ર આવે મહત્તમ વિચલન માટે આ સામાન્ય લઘુત્તમ હોય તો જ ઓલા મેં બોક્સ કર્યા હતા એ બાકીની કોઈ પણ પરિસ્થિતિ હોય તો આ સૂત્ર આ ચાર સૂત્ર એમાંય મહત્તમ કહેતો હોય એક આ એક્સ્ટ્રા સૂત્ર આવશે તો બીજા ક્યાં બીજા તો આવે જ કમ્પ્લીટ બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું